નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અરે એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય ગણિતનું જે ચેપ્ટર 5 છે, વર્ગ અને વર્ગમૂળ, તેમાં આપણે સ્વાધ્યાય 5.2 નું અહીં આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. પ્રશ્ન 1, નીચે આપેલી સંખ્યાઓનો વર્ગ શોધો. તમને કુલ દાખલા આપેલા છે અહીં 6, તમે જોઈ શકો છો. તો સૌપ્રથમ જોઈએ સ્વાધ્યાય 5.2 નો પહેલો દાખલો, 32. હવે આપણે જોઈ ગયા 32 નો આપણે શોધવાનો છે વર્ગ. તો 32 નો વર્ગ આપણે આ રીતે પણ લખી શકીએ, 30 વત્તા 2 નો વર્ગ. આપણે 32 ના 2 ભાગ કરેલા છે, એટલે કે 30 વત્તા 2 નો વર્ગ એટલે 30 વત્તા 2, 30 વત્તા 2, બરોબર. 2 વખત લખવાનું, નિશાની કરીશું ગુણાકારની. હવે બંને કૌંસ નો ગુણાકાર કરવાનો છે. તો પહેલું સ્ટેપ, 30 ગુણ્યા આપણે કરીશું આ કૌંસ, પછી વત્તા 2 ગુણ્યા આપણે કરીશું આ કૌંસ. તો આ જે બીજો કૌંસ છે, આ બીજા કૌંસને પહેલા 30 વડે ગુણવાના, પછી 2 વડે ગુણવાને, લાસ્ટ સ્ટેપ તમારું કમ્પ્લીટ. પછીનો સ્ટેપ આવશે તો કે ગુણાકાર કરવાનું છે, તો કે 30 ગુણ્યા 30 એટલે 900, 30 2 60, 30 2 60 અને 2 2 4. હવે બધી જ રકમનો તમને સરવાળો કરશો તો આપણને જવાબ મળશે 1024, એટલે કે જે 32 છે એનો વર્ગ થશે 1024. હવે જોઈએ 35 નો વર્ગ. તો એમાં પણ આપણે 35 ને કઈ રીતે લખી શકીએ, તો કે 30 વત્તા 5 નો વર્ગ, એ રીતે આપણે 35 ના વર્ગ ને લખી શકીએ. નેક્સ્ટ, 30 વત્તા 5 ગુણ્યા 30 વત્તા 5, કારણ કે અહીં શું છે, વર્ગ છે, એટલે આપેલી સંખ્યાનો 2 વખત ગુણાકાર. ચલો એના પછી જોઈએ, તો કે પેલા 30 જે છે એ 30 ગુણ્યા આપણે આખો કૌંસ લેશું, અહીં નિશાની વત્તાની છે એટલે અહીં પણ આપણે લેશું વત્તા 5 ગુણ્યા આખા કૌંસનો ગુણાકાર, બરોબર. સમજો, સાવ સહેલું ચેપ્ટર છે. હવે ગુણાકારીઓ, 30 ગુણ્યા 30 900, 30 5 150, હવે આ કૌંસ, 30 5 150, 55 25, બરોબર. હવે તમને સરવાળો કરતા આવડે, બધી જ રકમનો સરવાળો કરીએ તો 1225 મળે, એ થઈ ગયો 35 નો વર્ગ. હવે જેનો એકમનો અંક 5 હોય એને આપણે આ રીતે ટૂંકી રીતે પણ શોધી શકીએ, કે 3 પછીની ક્રમિક સંખ્યા કઈ છે, તો કે 4. તો 3 ગુણ્યા 4 એને ગુણ્યા 100 વત્તા 25, આ રીતે પણ આપણે જેનો એકમનો અંક 5 હોય તેનો વર્ગ શોધી શકીએ. 3 4 12 1200, બરોબર. 12 ગુણ્યા 100 એટલે 1200, 1200 વત્તા 25 એટલે 1250, જોઈ શકો છો બંનેનો આન્સર કેવો છે, સેમ, બરોબર. આ રીતે પણ તમે આ દાખલો ગણી શકો. આગળ જોઈએ 86. તો 86 ના પહેલા ભાગ પાડીશું 80 વત્તા 6, એનો કરીશું વર્ગ. 80 વત્તા 6 ગુણ્યા 80 વત્તા 6, 80 નો પહેલા કૌંસ સાથે ગુણાકાર અને પછી 6 નો બીજા કૌંસ સાથે ગુણાકાર, બરોબર. હવે તમને આઈડિયા આવી ગયો હશે દાખલા કેમ કરવાના, તો કે 80 ગુણ્યા 80 એટલે કે 6400, 80 ગુણ્યા 6 એટલે 480, 80 6 480, 6 6 36, કરો સરવાળો એટલે 7396 એ આપણને મળશે 86 નો વર્ગ. નેક્સ્ટ, 93 નો વર્ગ શોધવાનો છે, તો કે 93 એટલે 90 વત્તા 3 નો વર્ગ. 90 વત્તા 3 ગુણ્યા 90 વત્તા 3, તો પેલા આપણે કૌંસ નો 90 સાથે ગુણાકાર જોઈ લઈએ. 90 ગુણ્યા 90 એટલે 8100, 90 ગુણ્યા 3 એટલે 270, બીજો કૌંસ, 90 3 270, 3 3 9, બધી જ સંખ્યાનો સરવાળો 8649, 71. તો સૌ પ્રથમ 70 વત્તા 1 નો વર્ગ, 70 વત્તા 1 ગુણ્યા 70 વત્તા 1, 70 નો પહેલા કૌંસ સાથે ગુણાકાર, બરોબર, અને 1 નો પણ કૌંસ સાથે ગુણાકાર. હવે ગુણાકાર કરવાનો છે, 70 ગુણ્યા 70 એટલે 4900, 70 1 70 70 1 70, 1 1 1. હવે સરવાળો કરશો તો તમને જવાબ મળશે 5041, જે આપણા 71 નો વર્ગ છે. 46 તો કેવી રીતે ભાગ પાડીશું, 40 વત્તા 6 નો વર્ગ, બંને કૌંસનો ગુણાકાર કરીશું આપણે, 40 વત્તા 6 ગુણ્યા 40 વત્તા 6. હવે 40 ગુણ્યા 40 વત્તા 6, 6 ગુણ્યા 40 વત્તા 6, ગુણાકાર થશે 40 ગુણ્યા 40 1600, પછી આવશે 40 6 240, 40 6 240, 6 6 36, બધી સંખ્યાનો સરવાળો, તો 2116 એ આવશે 46 નો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલો જે 1 છે એ આ રીતે પણ a વત્તા b નો વર્ગ બરાબર a નો વર્ગ વત્તા 2ab વત્તા b નો વર્ગ, આ રીતે પણ આપણે આ જે પહેલો દાખલો છે સોલ્વ કરી શકીએ. 32 તો કે 30 વત્તા 2 નો વર્ગ. આપણે આ સૂત્ર મુજબ જોઈએ તો a નો વર્ગ એટલે 30 નો વર્ગ,
બીજું સ્ટેપ તો કે 2 ગુણ્યા પહેલું બીજું પદ, તો કે 2 ગુણ્યા 30 અને 2 એનો ગુણાકાર વત્તા છેલ્લું પદ b નો વર્ગ. તો અહીં છેલ્લું પદ છે 2 એટલે 2 નો વર્ગ. 30 નો વર્ગ 900, 30 2 60, 2 120 ગુણાકાર 120, 2 નો વર્ગ 4. હવે ત્રણેય સંખ્યાનો સરવાળો કરો તો આપણને 1024 આન્સર મળે. તો આ રીતે તમે દાખલો કરો તો પણ સાચો પડે. પણ અમે તમને કઈ રીતે આપી છે કે જે તમારા પાઠ્યપુસ્તકમાં છે એ અમે તમને આપી છે. અહીં તમે બધા જ દાખલાનું સોલ્યુશન આ રીતે પણ જોઈ શકો છો, આ રીતે પણ તમે એ દાખલા ગણી શકો છો. એના પછી વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જે છે, નીચે આપેલી સંખ્યા ધરાવતી પાયથાગોરિયન ત્રિપુટી લખો. તમે તમારા પાઠ્યમાં પણ જોઈ શકો છો. હવે આ જે પાયથાગોરિયન ત્રિપુટી આપણે શોધવી હોય તો આપણને 2m, m નો વર્ગ ઓછા 1, m નો વર્ગ વત્તા 1, આ ત્રણ સૂત્ર આપણને આવડવા જોઈએ તો આપણે આ દાખલા કરી શકીએ. તો સૌ પ્રથમ મેં લીધા છે 2 ગુણ્યા m એટલે કે 2m. 2m બરાબર કેટલા આપણને આપણે લીધા છે, તો કે 6 આપ્યા છે આપણે લીધા. હવે m ની વેલ્યુ શોધવાની છે, તો કે હા 2 ને જવા દે સામે, તો જશે છેદમાં, 6 ભાગ્યા 2 કરો એટલે m ની વેલ્યુ આપણને મળે 3. હવે જે 3 કિંમત છે એ આપણે વારાફરતી બંને સૂત્રમાં મૂકીશું. m સ્ક્વેર માઇનસ 1, તો m ની જગ્યાએ 3, 3 નો વર્ગ 9, 1 ના 1, 9 માંથી 1 જશે તો 8. આ આપણને મળી ગઈ ત્રિપુટીની બીજી સંખ્યા. હવે m નો વર્ગ, તો અહીંયા થશે 3 નો વર્ગ વત્તા 1, 3 નો વર્ગ 9, 9 વત્તા 1 એટલે 10. તેથી પાયથાગોરિયન ત્રિપુટી આપણને મળે છે 6, 8 અને 10. અહીં ખાસ ધ્યાન રાખજો, અહીં આપણે જે 3 છે એ લખવાના નથી, આપણે શું લખવાનું છે 6, 6, 8 અને 10. અને તમારે જે આ એન્ડમાં આપણે આન્સર લખ્યો તેથી પાયથાગોરિયન ત્રિપુટી 6, 8 અને 10 છે એ લખવું ફરજિયાત છે, નહીંતર તમારો પરીક્ષામાં અડધાથી 1 ગુણ કપાઈ શકે છે. એના પછી જોઈએ સંખ્યા 14 આપેલી છે, તો 2m બરાબર એ સૂત્ર આધારે આપણે પહેલા શું શોધીશું, તો કે m ની કિંમત 2 સામે જાય એટલે છેદમાં, તો m ની કિંમત મળશે 7, 2, 14 એટલે 7. હવે વારાફરતી બંને સૂત્રમાં આપણે m ની જગ્યાએ 7 મૂકીશું, 7 નો વર્ગ 49 ઓછા 1 એટલે 48. બીજી સંખ્યા 7 નો વર્ગ 49 વત્તા 1 એટલે 50. તો આમ અહીં આપણને પાયથાગોરિયન ત્રિપુટીઓ મળે છે 14, 48 અને 50. બરાબર, ફરીથી કહી દઉં, m ની કિંમત આપણે જે લખી ત્યારે અહીં જ્યાં m 7 આવ્યું એ લખવાનું નથી, આપણે ત્રિપુટીમાં જે સંખ્યા છે આપણને જે આપેલી છે એ લખવાની છે. ચલો આગળ જોઈએ 16. તો હવે તમને આઈડિયા આવી ગયો હશે, પેલા m ની કિંમત શોધીશું, 2 જશે છેદમાં, તો 8, 2, 16 એટલે m ની કિંમત મળશે 8. હવે એને આપણે અહીં m નો વર્ગ ઓછા 1 માં 8 મૂકી દઈએ m ની જગ્યાએ, તો 8, 8, 64 ઓછા 1 એટલે 63. પેલી ત્રિપુટી આપણને બીજી મળી ગઈ 63. ફરીથી m નો વર્ગ વત્તા 1, તો 64 વત્તા 1 અહીં મળશે, ત્રીજી સંખ્યા મળશે 65. તો આપણો આન્સર માટે પાયથાગોરિયન ત્રિપુટીઓ 16, 63 અને 65 છે. વિદ્યાર્થી મિત્રો તમે પેપરમાં પણ આ જ રીતે વ્યવસ્થિત જ્યારે દાખલો તમને પ્રથમ પરીક્ષામાં પૂછે આ રીતે લખશો એટલે તમને પૂરા ગુણ મળશે. ચલો આગળની સંખ્યા છે 18. તો અહીં m નો વર્ગ m 2 ગુણ્યા m છે, તો પહેલા આપણે m ની કિંમત શોધીએ, તો એ 2 જશે છેદમાં, તો 9, 2, 18. હવે અહીં 9 ની કિંમત મૂકીએ, તો 9 નો વર્ગ 81 ઓછા 1 એટલે 80, અને 81 વત્તા 1 કરીએ એટલે 82. બરાબર, કાંઈ નથી કરતા, અહીંયા જે સૂત્ર છે બંને સૂત્રમાં આપણે m ની માત્ર જે આપણને કિંમત મળી એ રાખીએ છીએ. તો કે માટે પાયથાગોરિયન ત્રિપુટીઓ છે 9, 80 અને 82. બરાબર, ચલો આગળ જોઈ લઈએ. વિદ્યાર્થી મિત્રો અહીં તમારી સમજૂતી માટે મેં આપેલું છે કે વર્ગમૂળ કોને કહેવાય. બરાબર, તમે વાંચી લેજો વર્ગમૂળની સંજ્ઞા શું છે. વંચાય કેમ, તો કે 16 નું વર્ગમૂળ 4, ને તમારા માટે આ વર્ગ અને વર્ગમૂળનો ચાર્ટ છે જે તમારા માટે ઉપયોગી છે. તમે તમારી બુક જે હોય એમાં લખી શકો છો કે 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4. હવે એનાથી ઉલટું 1 નું વર્ગમૂળ 1, 4 નું વર્ગમૂળ 2. બરાબર, આ રીતે 1 થી 20 સુધી અમે અહીં તમને લેખિતમાં સોલ્યુશન આપેલું છે. તમને જ્યારે એમસીક્યુ ટાઈપ પ્રશ્ન પૂછે ખાલી જગ્યા કે 1 માર્કના ગુણ, એમાં તમને આ ચાર્ટ ઉપયોગી થઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય 5.2 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કર્યું.